स्वागत है विद्यार्थी मित्रों, अपने धोरण 9 ની અંદર ચેપ્ટર નંબર 8 ભણ્યા છીએ ગતિ। હવે આપણે છેલ્લા લેક્ચર ની અંદર પ્રવેગની ચર્ચા કરી હતી, સાહેબ ચર્ચા કરી હતી પ્રવેગની। પ્રવેગની વ્યાખ્યા શું હતી? તો એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને શું કહે છે? પ્રવેગ કહે છે। અને આપણે એક સૂત્ર મેળવ્યું હતું ત્યાં, a બરાબર શું યાદ કરીશું, a બરાબર v માઈનસ u / t। આપણે સૂત્ર પણ મેળવી ચૂક્યા હતા, આપણે બસ આ વસ્તુને થોડું ધ્યાનમાં આપવાનું છે। અને આપણે વાત બી કરી હતી કે એક્ઝામ્પલ આપણે જોઈશું, બરાબર? તો એક્ઝામ અંદર આગળ વધીએ, કરે શું કહે છે એક્ઝામ્પલ? ચલો તમને કહે છે સ્થિર અવસ્થામાં, કેવી સ્થિર અવસ્થા, એટલે કે બીજું ગતિ કરતો નથી, સ્થિર છે તો સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શું કરે છે? શરૂ કરે છે અને 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે। એ સમજીશું આપણે, પહેલા આપણે આટલું મુદ્દો લઈશું, આપણે આટલા સુધી જઈએ છીએ ત્યારે સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું, સ્થિર કેવું છે? સ્થિર એટલે કે પ્રારંભિક વેગ શું લઈએ છીએ આપણે, પ્રારંભિક વેગ આપણે જોઈએ ત્યારે અવસ્થા માટે, પ્રથમ અવસ્થા, બરાબર? એ કને સમજ લઈ વસ્તુ છે, તો આપણે લઈએ પ્રારંભિક વેગ, શું લઈએ? પ્રારંભિક વેગ કેવો છે? સ્થિર કેવો છે? સ્થિર, સ્થિર એટલે કેવો કહેવાય? કઈ અંતર વિના કાપ્યું હોય, સમય વિના થયો હોય, બરાબર? તો સ્થિર એટલે વેગ શું હશે? શૂન્ય। કેવો હશે? શૂન્ય। તો પ્રારંભિક વેગ u1 કેવો લઈએ છીએ? u1 બરાબર શું મળશે તમને? 0। કેવો મળશે? 0। આપણે આ શું કે v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, પણ શું કે u1 શું લે? શું u1 ચલાવવાનું શરૂ કરે છે અને 30 સેકન્ડ, 30 સેકન્ડ એટલે સમય આપે, શું આપે? સમય। તો અહીંયા t બરાબર લઈએ છીએ, t1 શું લઈ લઈએ કને? t1 કે સમય t1 બરાબર 30 સેકન્ડ માં વેગ કેટલો થાય છે? 6 મીટર પ્રતિ સેકન્ડ, કેટલો થાય છે? 6 મીટર પ્રતિ સેકન્ડ। તો અહીંયા લઈશું આપણે અંતિમ વેગ, શું લઈશું? અંતિમ વેગ। તો v1 બરાબર તમને શું આપ્યું છે? 6 મીટર પ્રતિ સેકન્ડ। ઓકે, એની વસ્તુ પણ મળી જાય છે એને, આગળ જોઈએ 6 મીટર પ્રતિ સેકન્ડ નો થાય છે, પ્રાપ્ત થાય છે। હવે તે એવી રીતે બ્રેક મારે છે, શું મારે છે? બ્રેક મારે છે, જેથી સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને કેટલો થઈ જાય છે? 4 મીટર પ્રતિ સેકન્ડ। તો આ વેગમાં શું થાય છે? ઘટાડો, શું થાય છે? વેગમાં ઘટાડો થાય છે। તો પહેલા આ વસ્તુને આપણે સમજીએ, આગળ ફરી જોઈએ ઘટીને થાય છે। આ બંને કિસ્સાઓમાં સાયકલનો પ્રવેગ શું કીધો છે? સાયકલનો પ્રવેગ શું શોધવાનો છે? પ્રવેગ શોધવાનો છે, બીજું કશું કરવાનું છે નહીં। તો આપણે પ્રવેગ લઈએ પહેલી કન્ડિશનમાં, આ પછી જોઈએ બીજો મુદ્દો, એટલે આને જોઈએ આપણે। ચલો અહીંયા કને સાયકલનો પ્રવેગ, શું લઈએ? પ્રવેગ। તો પ્રવેગ a1 શું લઈશું? a1 સૂત્ર શું છે? v માઈનસ u / t, v ની કિંમત v1 ઓછા u1 / શું આવશે? t1। v1 ઓછા u1 / શું આવશે? t1। ચલો v1 ની કિંમત કેટલી છે આપણી પાસે? 6। u1 ની કિંમત કેટલી છે આપણી પાસે? 0। t1 ની કિંમત કેટલી છે? 30। તો શું આવશે? એકા 0, 6 ઓછા 0 એટલે 6 ભાગ્યા શું આવશે? 30। શું આવશે? 6 ભાગ્યા 30 એટલે 6 વત્તા 30 એકા જવાબ આવશે તમારો 0.2 મીટર પ્રતિ સેકન્ડ। શું આવશે? 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, શું આવશે? સેકન્ડ સ્ક્વેર, કેમ? શું છે? પ્રવેગ હોવાના કારણે ના જવાબ મળી જાય, એટલો મળશે 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળી જશે। હજુ પહેલો ભાગ પૂરો થાય છે, હવે ભાઈ સાયકલને બ્રેક મારે, શું મારે છે? સાયકલને બ્રેક મારે છે, તો પ્રથમ અવસ્થા જોઈ, હવે શું કરશો આપણે? બીજી અવસ્થા લખીએ, બીજી અવસ્થા એટલે કે હવે હું શું છું? અહીંથી લખું, બરાબર, સાયકલ હજુ સ્થિર છે, કેવો છે? સ્થિર, ધીમે ધીમે શું કરી? ગતિ કરી, ગતિ કરી, ત્યારે મારો વેગ કેટલો થઈ ગયો? 6। કેટલો થઈ ગયો? 6। પરંતુ અચાનક કઈ જમ્પ આવીને બ્રેક મારી, શું કરી? બ્રેક મારી, પણ ત્યાં સાયકલ સ્થિર થતી છે નહીં, સાયકલ શું કરે? ગતિ ચાલુ, જમ્પ આવતા તરત ઊભી રાખી ગાડી ના, ધીમે ધીમે શું કરી? જમ્પ પાર કરી દીધી। તો એ જમ્પ પાર કરવા માટે કેટલું સેકન્ડ લાગે છે? 5 સેકન્ડ, કેટલું લાગે છે? 5 સેકન્ડ। ત્યારે ઝડપ કેટલી થાય છે? 4 મીટર પ્રતિ સેકન્ડ, કેટલી થાય છે? 4 મીટર પ્રતિ સેકન્ડ। તો એ કરણ બહુ અગત્યની વસ્તુ છે, શરૂઆતમાં જ્યારે મેં બ્રેક મારી ત્યારે મારો વેગ કેટલો હતો? તો વેગ કેટલો હતો? 6 મીટર પ્રતિ સેકન્ડ, અને ઘટીને કેટલો થઈ ગયો? 4 મીટર પ્રતિ સેકન્ડ, કેટલો થઈ ગયો? 4 મીટર પ્રતિ સેકન્ડ। તો એક ધ્યાન રાખવાનું છે, હવે ધ્યાન રાખજો, આ જે અંતિમ વેગ છે આ બીજી પરિસ્થિતિ માટે શું છે? પ્રારંભિક વેગ, શું થશે? પ્રારંભિક વેગ।
तो प्रारंभिक वेग u2 શું હશે એકને u2 બરાબર કેટલો આવશે એકને 6 મીટર પ્રતિ સેકન્ડ કેમ દેખો અહીંથી ગતિ કરતો તો બરાબર એ સ્થિર હતો ગતિ કરતો 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 ક્યાં આવ્યો બરાબર અચાનક શું મારી બ્રેક બ્રેક માં શું થયું એક માં ઘટાડો તો આ શું કહેવાય માનો પ્રારંભિક હવે અહીંથી આ વેગ બદલાય શું થશે 4 કેટલો થશે 4 એટલે કે 6 માંથી કેટલો થાય છે 4 6 શું બની જશે એ સમયે પ્રારંભિક શું બની જશે પ્રારંભિક આના માટે સમય લઈએ સમય t2 t2 ની કિંમત કેટલી આપી તમને એ સમયે 5 સેકન્ડ કેટલું આપ્યું છે 5 સેકન્ડ તો લખી દઈએ 5 સેકન્ડ એના પછી અંતિમ વેગ તો v2 v2 ની કિંમત કેટલી થાય છે એકને 4 મીટર પ્રતિ સેકન્ડ કેટલી થશે 4 મીટર પ્રતિ સેકન્ડ તો હવે સાયકલ પર પ્રવેગ લઈએ શું લઈએ સાયકલ નો પ્રવેગ તો સાયકલ પ્રવેગ શું મળશે તમને એકને a2 બરાબર શું બરાબર a2 બરાબર v2 ઓછા u2 ભાગ્યા શું થશે એકને t2 ચલો v2 એટલે કેટલા છે 4 u2 કેટલા છે 6 અને t2 કેટલા છે 5 4 માંથી 6 જાય તો કેટલા વધે તો માઈનસ 2 કેટલા હશે માઈનસ 2 તો માઈનસ 2 ભાગ્યા 5 તો માઈનસ 0.04 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જાવા શું હશે -0.04 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે છે તે બે જવાબ મળે છે પ્રશ્ન અગત્યનો છે કે શરૂઆતમાં જે વેગ હતો પ્રારંભિક વેગ કેટલો હતો 0 તે સમયે અંતિમ વેગ કેટલો થયો 6 અને આ 6 બીજા માટે શું બનશે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ કેટલો હશે 4 કેટલો મળે છે 4 મળે એટલે પ્રવેગમાં શું થયો ઘટના પહેલા કેટલો હતો 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ શું આવશે -0.04 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે છે ચલો બરાબર લખી દઈશું चलो विद्यार्थी मित्रों આપણે આગળ વધીએ તમારી બુકની અંદર આપણે દાખલા પછી થોડા પ્રશ્નો પૂછેલા છે ત્રણ પ્રશ્નો એમાંથી પહેલો પ્રશ્ન શું કહે છે કે તમે આ પ્રશ્ન પર એક માર્ક પૂછી શકે બરાબર પ્રથમ બે માર્ક પૂછી શકે તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે અચળ પ્રવેગી ગતિ કરે છે શું કરે છે અચળ પ્રવેગી ગતિ તમે બે વસ્તુ સમજે અચળ પ્રવેગી ગતિ એટલે શું તો જ્યારે એનો વેગ હોય જ્યારે એનો વેગ ચોક્કસ સમયની અંદર ચોક્કસ રીતે કેવો ચોક્કસ સમયની અંદર ચોક્કસ રીતે બદલાતો એટલે કે એક સમાન બદલાતો હોય તો તેવું જે પ્રવેગ મળે છે કે શું આપણે અચલ પ્રવેગ શું કહીશું અચલ પ્રવેગ એટલે કે વેગનો ફેરફાર પણ સમય સોરી વેગનો ફેરફાર પણ સરખો અને તે મને લાગતો સમય પણ કેવો હોય સરખો કેવો હશે સરખો તો પ્રવેગ કેવો મળશે એક સમાન કેવો મળશે એક સમાન મળશે ઉદાહરણ તરીકે જોવો છે ઉદાહરણ તરીકે ધારો કે શરૂઆતની અંદર કોઈ પદાર્થનો વેગ હતો 4 કેટલો હતો 4 મીટર પ્રતિ સેકન્ડ ત્યારે લાગે સમય 2 સેકન્ડ ઉદાહરણ તરીકે પછી આ થઈ ગયો 8 મીટર પ્રતિ સેકન્ડ આ થયો 4 મીટર પ્રતિ સેકન્ડ એના પછી અહીંયા થાય છે એકને 16 મીટર પ્રતિ સેકન્ડ બરાબર અહીંયા આપણે જોવા જઈએ તો અહીં કને 12 મીટર પ્રતિ સેકન્ડ અને અહીંયા પણ થઈ જશે આપણા માટે અહીં કને 6 સેકન્ડ બરાબર તો જો સમય હવે ટીકાઈ કે સમજે તો ભાગાકાર કરી દેખો આજે 4 ભાગ્યા 2 તો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર 8 ભાગ્યા 4 તો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને 12 ભાગ્યા 6 તો શું આવે 2 મીટર પ્રતિ સેકન્ડ તો જુઓ સમયનો ફેરફાર સમાન હતો અને વેગ પણ કેવો હતો સમાન હતો તો પ્રવેગ કેવો મળે છે સમાન કેવો મળે છે સમાન એટલે કે અચળ 2 2 2 2 મળે છે તો શું કહેવાય છે અચળ પ્રવેગ શું કહેવાય છે અચળ પ્રવેગ નાડી ગતિને શું કહેવાય છે નિયમિત થિયરી કહેવાય છે નિયમિત પ્રવેગી ગતિ પણ કહે છે તો જો શું કહે છે સુરેખ પથ પર એક જ દિશામાં કયા દિશામાં એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો વધારો વેગમાં થતો વધારો તો જો 4 8 12 વધારો સમયના એક સરખા ગાળામાં એટલે કે 2 4 6 સરખા ગાળામાં રહેતો એક સરખો રહેતો દેખો સમયનો ગાળો જો અહીં જો 4 ઓછા 2 કરશો 2 8 6 ઓછા 4 કરશો કેટલા આવશે 2 તો એક સરખો રહેતો હોય તો તે બધા કેવો કહેવાશે પ્રવેગ કેવો હશે અચળ કેવો હશે અચળ અને પદાર્થ કેવો કહેવાશે નિયમિત પ્રવેગ કેવો કહેવાશે નિયમિત પ્રવેગ ગતિ કહે છે પરંતુ બીજો પ્રશ્ન એવો છે તો જો અસમાન પ્રવેગ ગતિ કોને કહેશું તો સિમ્પલ છે વેગ સમાન રીતે બદલાતો હોય નહીં વેગ સમાન રીતે બદલાય નહીં એટલે કોઈ પદાર્થના વેગનો બદલાવનો દર
સમયના એક સરખા ગાળામાં કેવો હોય જુદો જુદો કેવો હશે જુદો જુદો હોય તો તે બધા કેવો છે અનિયમિત પ્રવાહી ગતિ કરે છે તેમ કહેવાય શું કહેવાય છે અનિયમિત પ્રવાહી ગતિ કરે છે તેમ કહેવાય છે તો એક સરખા સમયગાળા એક સરખું થાય તો નિયમિત અને એક સરખા સમયગાળામાં એક સરખું ના થાય તો શું કહેવાય છે અનિયમિત પ્રવાહી ગતિ કહે છે ઓકે આપણે ચર્ચા કરી ચૂક્યા ને ફરી ચર્ચા થઈની તો પ્રકરણ લખી દઈશું નિયમિત ને અનિયમિત વિશે પછી આપણે આગળ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ તરફ જઈએ તમને એક પ્રશ્ન તેમના ત્રણ પ્રશ્નો પૂછ્યા બીજો પ્રશ્ન શું છે એક બસની ગતિ 5 સેકન્ડમાં કેટલા સેકન્ડમાં 5 સેકન્ડમાં તો સમય આપ્યો t બરાબર 5 સેકન્ડ માં 80 કિલોમીટર થી ઘટીને કેટલી થાય છે 60 કિલોમીટર એટલે શરૂઆતમાં જે કેટલી હતી 80 કિલોમીટર બસની પછી કેટલી થાય છે 60 ચાલો પ્રારંભિક વેગ શું આપ્યો છે પ્રારંભિક વેગ u બરાબર 80 કિલોમીટર પ્રતિ કલાક બરાબર અને તમને બીજું આપ્યું છે કે અંતિમ વેગ શું આપ્યો છે તો અંતિમ વેગ v બરાબર 60 કિલોમીટર પ્રતિ કલાક હવે તો બસનો શું પ્રવેગ શું તો પ્રવેગ પણ કઈ રીતે મેળવો ડાયરેક્ટ મેળવો છું ના કેમ અહીંયા જો આ સમય છે સેકન્ડમાં આ સમય છે કલાકમાં તો આ ચાલે નહીં સેકન્ડ નું કલાક એટલે કલાક નું સેકન્ડ માં કન્વર્ટ કરવું પડે તો આપણે શું કરીએ આ જે ઝડપ જે છે બરાબર વેગ જે છે એને શું કરી દઈએ મીટર પ્રતિ સેકન્ડ સમય પ્રતિ મીટર પ્રતિ સેકન્ડ તો આપણે કહેવું છે કે પ્રારંભિક વેગ માટે તો એ u લઈએ શું લઈએ છીએ u u ની કિંમત કેટલી છે 80 કિલોમીટર પ્રતિ કલાક 1 કિલોમીટર થી મીટર કેટલા થાય 1000 આપણે ચલાવી લીધું 1 કલાક હશે 1000 મીટર અને 1 કલાક ની સેકન્ડ કેટલી થાય 40 200 ભાગ્યા 9 કેટલા આવશે 200 ભાગ્યા 9 થશે એટલે અને તમે જો સીધો હિસાબ મારશો 200 ભાગ્યા 9 નો કેટલા આવશે 22.22 કેટલું આવે છે 22.22 મીટર પ્રતિ સેકન્ડ શું આવશે 22.22 મીટર પ્રતિ સેકન્ડ ના કાઉન્ટ આને લઈને લખશો તો વાંધો આવશે નહીં ઓકે ચલો આપણે આને રાખીએ છીએ આ બધા કરીએ છીએ કે મીટર પ્રતિ સેકન્ડ ઓકે પછી છે અંતિમ વેગ v v ની કિંમત કેટલી છે આપણી પાસે તો વેગની કિંમત છે 60 કિલોમીટર પ્રતિ કલાક તો 60 કિલોમીટર પ્રતિ શું હતું કલાક તો 60 નું 60 1 કિલોમીટર એટલે હશે 1000 મીટર કલાકની સેકન્ડ 3600 બરાબર તો 1 ના શું થશે 3600 આ ડિવાઇડ કરશો તો 00 કેન્સલ બરાબર અહીં આપણે જો છાયો છાયો 36 ને શું થશે 10 છંક 60 બરાબર અહીંથી બીજું કેન્સલ થશે એક અને 3 2 6 અને 5 2 10 કેટલા આવશે 5 50 ભાગે કેટલા આવશે 3 કેટલા આવશે 3 હવે આટલું રાખીએ શું આવશે મીટર પ્રતિ સેકન્ડ શું આવશે મીટર પ્રતિ સેકન્ડ રાખીએ હવે પ્રવેગ શું આવે છે પ્રવેગ તો આપણે પ્રવેગ માટે પૂરેપૂરું અહીંયા ધ્યાન આપીશું અહીંયા કને આપણા માટે કે પ્રવેગ માટે શું થાય તો પ્રવેગ માટે લઈએ તો શું છે પ્રવેગ એ બરાબર v માઈનસ u અપોન શું આવશે t v માઈનસ u અપોન શું આવશે t v ની કિંમત કેટલી મળી તમને અહીંયા કને 50 ભાગ્યા 3 કેટલી મળી 50 ભાગ્યા 3 ઓછા 200 ભાગ્યા 9 કેટલી મળશે 200 ભાગ્યા 9 ભાગ્યા t t કેટલો છે આપણી પાસે 5 કેટલો છે 5 એમ એમ રાખીશું આપણે ચલો લસાઅ લઈને દેખો એ તો લસાઅ કેટલો આવશે ઉપર જો નીચે ને જોતા લસાઅ ઉપર જઈએ લસાઅ કેટલો લેશો 9 કેટલો લેશો 9 તો લસાઅ 9 લઈ લીજીએ નીચે 5 ના 5 ઉપર શું આવશે એ કરે એ જો લસાઅ 9 પ્રમાણે કેટલા આવશે 3 3 વડે તો 50 તરી ને 150 ઓછા કેટલા આવશે 200 કેટલા આવશે 200 ચલો એ જોઈશું 150 ઓછા 200 કેટલા થશે એ કરે તો 50 કેટલા આવશે 50 તો કેવા 50 -50 આ 9 નીચે લાવો એટલે 5
આ કેન્સલ કરો એટલે કેટલા આવશે 10 દેખો અહીં શું કર્યું છે 150 ઓછા 200 એટલે 50 બરાબર બીજી વસ્તુ શું કરીએ કને 5 અહીંયા હતા તો 5 ગુણ્યા કરે શું થશે 10 ઉપર આવશે 10 ભાગ્યા 9 તો -10 ભાગ્યા 9 લખો તો -1.11 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર શું થઈ શકે -1.11 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે છે એકદમ સિમ્પલ દાખલો છે પણ થોડું કન્વર્ટ આપણે કરવું પડે છે ઓકે અને અહીંયા કરવું તો થઈ શકશે અહીંયા 22.22 મીટર પ્રતિ સેકન્ડ અહીંયા તમારે આવશે 16.67 મીટર પ્રતિ સેકન્ડ અને એ રીતે કશું તો બી જવાબ તમારે રીતે આવી જાય છે બરાબર તો બંનેમાંથી કોઈ પણ રીતે ગણી શકો છો ઓકે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ જઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ એક ટ્રેન રેલવે સ્ટેશન થી ગતિનો પ્રારંભ કરે કે કરે છે રેલવે સ્ટેશન થી ગતિનો પ્રારંભ કરે છે અને અચળ પ્રવેગ થી ગતિ કરી 10 મિનિટમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે તરફ પ્રવેશ સંભાળવો છે તો એ જોવા જઈએ તો પ્રારંભ શું કરે છે પ્રારંભ એટલે પહેલા કેવી છે સ્થિર કેવી છે સ્થિર કઈ ગતિ ચાલુ કરે છે તો પ્રારંભિક વેગ ટ્રેનનો ટ્રેન માટે શું લખીશું આપણે ટ્રેન માટે તો એનો પ્રારંભિક વેગ u = 0 કેવો હશે 0 કેમ સર્વપ્રથમ ગતિ છે અહીં એટલા માટે પછી રહી એનો અંતિમ વેગ શું લઈશું અંતિમ વેગ તમને શું મળશે v v ની કિંમત કેટલી આપી તમને 40 કિલોમીટર પ્રતિ કલાક અને સમય આપ્યો સમય t બરાબર કેટલો આપ્યો તમને 10 મિનિટ શું આપ્યું છે 10 મિનિટ આ બધે બધા એકમ અલગ અલગ છે તમે એક એકમો ફરી દઈએ એટલે સમય t લઈએ શું લઈએ t t બરાબર કેટલું છે 10 મિનિટ આ ભાઈ ચાલે નહીં 10 મિનિટ ચાલે તમે સેવ ભેવું પડશે સેકન્ડમાં સેવ ભેવું પડશે સેકન્ડમાં તો 1 મિનિટ ની સેકન્ડ કેટલી થાય 60 તો 10 ગુણ્યા 60 તો કેટલા થશે એકને 600 સેકન્ડ શું આવશે 600 સેકન્ડ બરાબર તો પહેલા જવાબ મળી જાય પછી જે અંતિમ વેગ શું છે અંતિમ વેગ તો અહીં વેગ માટે લઈશું આપણે v બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક તો આપણે શું કરશું મીટર પ્રતિ સેકન્ડ 40 ગુણ્યા 1000 મીટર કિલોમીટર ના મીટર કર્યા કલાક એટલે શું આવશે 3600 સેકન્ડ અહીંથી જો 00 કેન્સલ કરીએ અહીંથી 9 ચોક 36 કેટલા થાય 9 ચોક 36 અહીંથી 100 ભાગ્યા 9 એ શું આવશે આપણા માટે મીટર પ્રતિ સેકન્ડ શું આવશે મીટર પ્રતિ સેકન્ડ અને કે બદલતા છીએ નહીં બરાબર હવે આપણે લેવાનું છે પ્રવેગ શું લેવાનું છે પ્રવેગ તો ટ્રેનનો પ્રવેગ શું કરશું આપણે પ્રવેગ પ્રવેગ માટે શું થશે આપણા માટે તો સિમ્પલ વસ્તુ છે કે તમે પ્રવેગ માટે a બરાબર v માઇનસ u અપોન શું આવશે t v માઇનસ u અપોન t v ની કિંમત કેટલી છે આપણી પાસે 100 ભાગ્યા 9 u ની કિંમત 0 t ની કિંમત કેટલી છે આપણી પાસે t ની કિંમત 600 કેટલી છે 600 બરાબર તો 0 નું કોઈ મહત્વ નથી અને 9 ક્યાં આવશે નીચે તો 100 9 ગુણ્યા 600 0 0 કેન્સલ 1 ભાગ્યા શું થશે 54 9 6 54 કેટલા આવશે 54 અને જો જવાબ તમે મારો છે બરાબર તો અહીં તમારો જવાબ આવશે 0.018 0.018 51 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો એની કિંમત કેટલી આવશે 0.018 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને તમે ડાયરેક્ટલી લખો છો આ રીતે તો પણ નવા જવાબ કેવો પડશે સાચો કેવો પડશે સાચો ઓકે આટલું લખશો કે 1/54 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો પણ કેવો પડે છે તમારો જવાબ સાચો પડે છે ઓકે ચલો ફટાફટ લખી દેશું સિમ્પલ હતું ટી ને કાઉન્ટ કર્યું વી ને કાઉન્ટ કર્યું એ ખાલી કિંમત મૂકી છે ચલો ફટાફટ લખી દેશું ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું હશે તો આજે આપણે આટલું રાખીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે એ ટોપિક બિલકુલ સરળ છે એકદમ આલેખવાળો છે બરાબર સિમ્પલ શોર્ટમાં સમજવાનો છે બરાબર તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે ત્યાં સુધી વાંચતા રહો લખતા રહો અને તૈયાર કરતા રહો થેન્ક યુ વેરી મચ